નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને તમારી સાથે હું છું જ્યોતિ. નજર કરીએ હીરાનગરી સુરત શહેરના સમાચારો પર. સુરતીઓ દરેક તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવે છે અને હવે ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સમગ્ર સુરત ગણેશજીની ભક્તિમાં લીન થઈ ગયું છે. સુરતમાં ઘર, ઓફિસ, પંડાળો દરેક જગ્યાએ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. 10 દિવસ સુધી ભક્તો વિવિધ પૂજા અર્ચના કરી વિઘ્નહર્તાને રીઝવવાનો પ્રયત્ન કરશે. દેવોમાં પ્રથમ પૂજનીય એવા શ્રી ગણેશજીનો આજે જન્મદિવસ છે. ગણેશ ચતુર્થીથી 10 દિવસ સુધી દેશભરમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને મુંબઈ બાદ સૌથી મોટો ઉત્સવ સુરત શહેરમાં થાય છે. આ વર્ષે પણ સુરતમાં 80,000થી વધુ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. આજે જ્યારે ગણેશ ચતુર્થી છે ત્યારે ભક્તો દ્વારા ઘર, ઓફિસ, પંડાળો સહિતની જગ્યા પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. સંપૂર્ણ ભક્તિભાવ અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરી વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી અને ગુજરાતની ધડકન ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ઓફિસમાં પણ શ્રીજીનું આગમન થયું છે. રાવ પરિવાર દ્વારા શ્રીજીના આગમનની અગાઉથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ઓફિસ અને ઘરને માનો દિવાળી હોય તેમ સજાવી દેવામાં આવ્યું હતું. આજે ગણેશ ચતુર્થીના દિવસે બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા 38 વર્ષથી રાવ પરિવાર શ્રીજીની સ્થાપના કરે છે અને ગણેશોત્સવ દરમિયાન વિવિધ પ્રસાદનો ભોગ ધરવામાં આવે છે. આ ગણેશોત્સવ દરમિયાન પૂજા અર્ચનામાં તમામ સભ્યો ભક્તિભાવ સાથે જોડાયા હતા. આજે ગણેશ ચતુર્થી છે અને સુરત શહેરમાં ગણેશ ચતુર્થીની ધૂમ મચી છે. મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે સુરતના અડદન વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં શ્રીજીનું જે છે સ્થાપન કરવામાં આવ્યું છે. શ્રીજીની પ્રતિમા પાછળ જે છે તે ફૂલહાર અને લાઇટિંગનું સુશોભન કરવામાં આવ્યું છે. આ પ્રમાણેનું જે દ્રશ્યો છે તે જોઈ શકો છો. શ્રીજીને હીરા જડિત મુગટ જે છે તે પહેરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જે કહી શકાય કે શ્રીજીને જે સૌથી પ્રખ્યાત જે કહી શકાય તેની આરતી કરવામાં આવી છે. લાડુનો પ્રસાદ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રીજીને ભોગ ધરવામાં આવ્યો છે. આ પ્રકારના દ્રશ્યો જે છે તે સુરત શહેરમાં હાલ જોવા મળી રહ્યા છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે. કહી શકાય કે મોટી સંખ્યામાં સુરતમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવતી રહી છે. માટીની મૂર્તિઓનું પ્રમાણ આ વર્ષે વધુમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આપણી સાથે જે અહીંના પૂજારી છે આપણે તેમની સાથે વાત કરીએ કે આપનું સૌપ્રથમ આપનું નામ જણાવો. અભિષેક ઉપાધ્યાય. અભિષેકજી, આજે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, શું મહત્ત્વ હોય છે અને 10 દિવસ કેવી રીતે પૂજા અર્ચના કરવામાં આવે? ભગવાન ગણેશ એ મહાવિઘ્નોના હરનારા અને ખૂબ જ સારું ફળ આપનારા એવા દેવ છે. તો એની એક 10 દિવસની આરાધના એવી હોય છે કે એને એક પ્રતીક સ્વરૂપે આપણે એને પૂજવાના હોય છે. તો અગ્નિપુરાણની અંદર 33મા અધ્યાયમાં એક મૂર્તિ બનાવવાની વિધિ બતાવવામાં આવી છે કે 8 પ્રકારે મૂર્તિ બની શકે. માટીમાંથી, કાષ્ઠમાંથી, દર્ભમાંથી, ધાતુમાંથી, એવી 8 પ્રકારની વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી શકાય છે. એમાંથી માટીની મૂર્તિનું જ પ્રતિપાદન છે. આજે આપણે જોઈએ છીએ કે સર્વત્ર પીઓપી ને બધી મૂર્તિઓ બનતી હોય છે, તો એ શાસ્ત્ર પ્રમાણ નથી. એટલે અહીં પણ માટીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે જે શ્રેષ્ઠ છે, અને માટીની મૂર્તિની અંદર જ ભગવાન બિરાજમાન થાય છે. ત્યારબાદ એમનું વિવિધ પ્રકારના શણગારોથી એને સુશોભિત કરવામાં આવે છે. ત્યારબાદ દરરોજ કંઈક ને કંઈક નિત્ય પૂજન, અર્ચન, ભજન આદિ કંઈ પણ ભગવાનની સમીપ કીર્તન, ભજન આદિ અને સ્તોત્રપાઠ અને વેદ મંત્રોચ્ચારનું વધુ મહત્ત્વ રહેલું છે. ન કે નાચગાન ને એ બધું જે આજે પ્રવર્તમાન છે એ એક લાગે કે બહાનું છે એમ ભગવાનના નામે, પણ એ બધું ના હોવું જોઈએ. આપણે જો ખરેખર ભગવાનની ભક્તિ કરવા માંગતા હોઈએ તો આપણે અનન્ય ભાવથી એમને ભજવા જોઈએ અને એમના વિવિધ સ્તોત્ર, વૈદિક મંત્રોચ્ચાર દ્વારા, ક્યાં પછી યજ્ઞ યાગાદિક કર્મો દ્વારા, ક્યાં પછી કથા વાર્તા કંઈ પણ કરાવીને ભગવાનની પૂજા કરવી જોઈએ, એ શ્રેષ્ઠ છે. કેટલા દિવસ શ્રીજીની સ્થાપના કરી શકાય છે અને આજ 10 દિવસ સ્થાપના કરવાનું શું મહત્વ છે? ગણેશ મહિમ્નીની અંદર એક શ્લોક છે, 7 ભાદ્રે માસે પ્રતિશરદ મધ્યાહ્ન સમયે મૃદો મૂર્તિમ કૃત્વા, કે ગણેશ મહિમ્નામાં બતાવવામાં આવ્યું કે ભાદ્રપદ માસની ચતુર્થીએ ભગવાનના જે આવિર્ભાવ થયેલો છે તેનું મહત્ત્વ છે, કે ભગવાનનું ગણેશ સ્વરૂપ એ દિવસે પ્રગટ્યું એવું માનવામાં આવે છે. તો એ દિવસથી ભગવાનની ગણેશ સ્વરૂપમાં આપણે પૂજા કરવાની હોય છે. 10 દિવસનો વિધિ એટલે છે કે અનંત ચતુર્દશી સુધી એમની પૂજા કરવા. કેટલીક જગ્યાએ ગૌરી ગણેશનું સ્થાપન થાય છે કે જેમાં ગૌરી નોમ સુધી એટલે કે 5 દિવસના ગણપતિની પ્રથા છે. કેટલીક જગ્યાએ 1.5 દિવસના ગણપતિ પણ કે સાર્ધ દિન ગણપતિ, એટલે અલગ અલગ પ્રકારે ગણપતિની સ્થાપના. પણ વિશેષ કરીને સુરતમાં ગત વર્ષે 82,000 જેટલા ગણપતિઓનું સ્થાપન થયું હતું અને એમાં પણ ઘણી બધી હવે માટીની મૂર્તિઓ લોકો લાવતા થયા છે, ઇકો ફ્રેન્ડલી લાવતા થયા છે. એટલે આ 10 દિવસનું જે અનેરું મહત્ત્વ છે તે 10 દિવસ શાસ્ત્રોક્ત પ્રમાણ છે.
લોકોને શું કહેવા માંગશો તમે? કઈ 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 સાવચેતીઓ પૂજા દરમિયાન રાખી શકાય, કેવી રીતે પૂજા અર્ચના કરી શકાય? પૂજા અત્યંત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એની ગંભીરતા પ્રમાણે થવી જોઈએ. અને જે આજે જોવામાં આવે છે કે પૂજા એક ફોર્માલિટી બની ગઈ છે અને બીજી બધી વસ્તુઓ વધુ થઈ રહી છે, તો એ આપણે નહીં કરીએ. એ બધું પણ કરીએ, પણ સાથે પૂજાનો ક્રમ પણ જળવાવો જોઈએ. પૂજાના દ્રવ્યો વ્યવસ્થિત લાવવા જોઈએ. કોઈ પણ ચીલાચાલુ કંપનીના આપણે કોઈ પણ સાધનો વાપરતા હોય તો એ આપણે ટાળવું જોઈએ. ભગવાનની પૂજા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને વ્યવસ્થિત સમય લઈને આપણે કોઈ પણ એક યજમાન દ્વારા કરાવી શકીએ. સૌપ્રથમ સ્થાપનાનો ક્રમ છે કે એક મૂર્તિની અંદર એની ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે ચલિત પ્રતિષ્ઠા, જેને કહેવાય 10 દિવસ દરમિયાન પૂજા કરી શકાય એવી ચલિત પ્રતિષ્ઠા કરવામાં આવે છે, કે એક ભાવ કરવામાં આવે છે કે આની અંદર શ્રીજીનું સ્વરૂપ બિરાજિત છે એમ. અને ત્યારબાદ ભગવાન ના ગણેશ પંડાલમાં કોઈ અન્ય પ્રવૃત્તિઓ ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યાં એની પવિત્રતા અને ખૂબ જ ગંભીરતાપૂર્વક ભગવાન ખુદ બિરાજિત છે તો એનું ધ્યાન રાખીને આપણે રહેવું જોઈએ. અને ખાસ તો નવયુવકોને વિનંતી કે ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવીએ, પણ સાથે આપણે આપણી સંસ્કૃતિને પણ જાળવી રાખીએ, આપણા શાસ્ત્રનું મહત્ત્વ વેદનું મહત્ત્વ પણ આપણે જાળવીએ એવી મારી અપીલ છે સર્વને. બિલકુલ, તો આ હતા પૂજારી કે જેઓએ ગણેશ ઉત્સવનો મહિમા સમજાવ્યો. આપણી સાથે ઘરના સભ્યો ટીનુબેન ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીએ. ટીનુબેન, કેટલા વર્ષ થયા તમે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરો છો? અમે લગભગ 35 વર્ષથી શ્રીજીની સ્થાપના કરી છે. અને શ્રીજીની સ્થાપના નહીં, શ્રીજીની પોતાની ઈચ્છાથી 35 વર્ષથી આપણે ત્યાં પધારી રહ્યા છીએ. કેટલા દિવસ સ્થાપના કરો છો અને શ્રીજીના આગમન પહેલાં કેવી કેવી તૈયારીઓ કરવામાં આવે છે? શરૂમાં અમે 10 દિવસનો કાર્યક્રમ એટલે પૂજા અર્ચના કરતા હતા, પણ ધીમે ધીમે 5 દિવસથી પૂજા ચાલુ રાખીએ છીએ, 5 દિવસ માટે રાખીએ છીએ. 5 દિવસ દરમિયાન કેવી કેવી રીતે પૂજા થાય છે, ભગવાનને કેવો કેવો પ્રસાદ ધરવામાં આવે છે, કેવી કેવી રીતે આરતીઓ કરવામાં આવે છે? શ્રીજીને તો પ્રસાદમાં લાડુ જ ખૂબ ભાવે છે, પણ બને ત્યાં સુધી અમે એનો ગળપણનો ને એનો ઉપયોગ ઓછો કરીએ છીએ. અને જે પ્રભુ બધાને ફાવી શકે એ રીતેનો પ્રસાદનું આયોજન કરીએ છીએ, બધાને ખૂબ ભાવે ભાવની રીતે પ્રસાદ મળી શકે એના માટે પ્રયત્ન કરીએ છીએ. કેવા પ્રકારની મૂર્તિઓ તમે સ્થાપન કરો છો અને કારણ શું? અમે અહીંયા ઇકો ફ્રેન્ડલી જે કહે છે પર્યાવરણ, પણ અમે આજથી જ્યારથી ચાલુ કર્યું છે ત્યાં શરૂઆતના માટીની પ્રતિમા શ્રીજીની મળતી નથી, પણ પછી જ્યારથી મળતી થઈ છે ત્યારથી અમે માટીની જ શ્રીજીની પ્રતિમા લાવીએ છીએ. અને એને ઇકો ફ્રેન્ડલી જે બી પર્યાવરણને નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખીએ છીએ. લોકોને શું કહેવા માગશો? લોકોને એ જ કહીશું કે પ્રભુની પ્રાર્થના 10 દિવસની જે છે શ્રીજી માટેની પ્રાર્થના ખૂબ જ રંગેચંગે કરે, પણ બહુ ભાવથી કરે, અને પર્યાવરણને નુકસાન ના જાય એ રીતે, ભાવને નુકસાન ના જાય એવી રીતે, અને લોકોને સારી આમાંથી સંસ્કૃતિની આપણી જે છે તે બી મળી રહે તેની અપીલ કરીશ લોકોને. બિલકુલ, તો આ હતા પરિવારના સભ્ય ટીનુબેન. કહી શકાય કે સુરતમાં ગણેશ ઉત્સવની ધૂમ મચી છે. 10 દિવસ ભક્તો ભક્તિભાવ સાથે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરશે, અને આ સાથે સુરત જે છે તે હાલ ગણપતિ બાપાના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. કેમેરામેન પરવેશ કુરેશી સાથે મયુર ઠક્કર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરતવાસીઓના માન્યતા પર્વ એવા ગણેશોત્સવનો સોમવારથી રંગારંગ આરંભ થયો છે. હવે 10 દિવસ સુધી સુરત આખું ગણેશમય બની રહેશે. મંદી અને મોંઘવારીની બુમરાણ કિનારે કરી વેપાર રોજગારમાં ફરી બરકત અને સર્વે સુરતીઓની સુખાગારીની પ્રાર્થના સાથે શ્રદ્ધાળુઓ વિઘ્નહર્તા દેવ ગણેશજીના પૂજન અર્ચનમાં લીન થયા છે. રોશનીની ઝગમગાટ અને ભવ્ય શોભાયાત્રાની રોનક વચ્ચે સુરતમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગુંજી ઉઠ્યા છે. ભાદરવા માસની સુદ પક્ષની ચોથને ગણેશ ચતુર્થી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જાણીતા જ્યોતિષના અનુસાર ગણેશ પુરાણ, અગ્નિપુરાણ, શિવપુરાણ આધારિત આવા શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો તેનું જ્યોતિષ શાસ્ત્ર અને આધ્યાત્મિક રીતે વિશેષ મહાત્મ્ય રહેલું છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની સ્તુતિ વંદના પ્રથમ કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના પહેલા દિવસે સુરતી લાલાઓ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર ગણેશજીની સ્થાપના વિધિવત રીતે કરવામાં આવે છે. શ્રદ્ધાભાવ ભક્તિપૂર્વક તેમની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. 10 દિવસ બાદ ગણેશ વિસર્જન કરવામાં આવે છે. શ્રદ્ધાળુ ભક્તો પોતાની શક્તિ ભક્તિ અનુસાર ગણેશજીની સ્થાપના કરે છે. 1.5 દિવસથી લગાવીને કોઈ 3, 5, 7 અને 11 દિવસ સુધી સતત ગણેશજીની સ્થાપના કરતા હોય છે. મુંબઈ પછી સુરતમાં શ્રીજીની 70,000થી વધુ પ્રતિમાઓની સ્થાપના સાથે જ લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે. તેમાં પણ ચાલુ વર્ષે જોવા મળેલ ચલણ પ્રમાણે અનેક મંડળોએ શ્રીજીની 5 ફૂટથી નાની પ્રતિમા સ્થાપિત કરવાનું મુનાસિબ માન્યું છે. જો કે તે સામે બાપ્પાને ભવ્યાતિભવ્ય આવકાર આપવાની હોડ જામી હોય તેમ ગણેશ મંડળો ઢોલ પથક ગ્રુપ લાઇટિંગ ડેકોરેશન પાછળ
લાખ લૂંટ ખર્ચો કરીને બાપાની આજથી સ્થાપના કરી છે. હું એટલું જ કહેવા માંગુ છું કે બધાએ આ પીઓપીની જે મૂર્તિ છે તે નહીં બેસાડવી જોઈએ અને ઇકો ફ્રેન્ડલી જે ગણપતિ છે આપણા માતીના જે છે જે વર્ષોથી ચાલતા આવે છે તે જ બેસાડવા જોઈએ અને એ જ છે એની જ પૂજા કરવી જોઈએ અને ઘરે જ વિસર્જન કરો. એમાં તમે તાપી માતામાં તમે વિસર્જન કરો છો એના લીધે તાપી માતામાં પણ અશુદ્ધિ ફેલાય છે, તો તમે ઘરે જ વિસર્જન કરો અને શાંતિથી વિસર્જન કરો અને ખૂબ ધામધૂમથી પ્યારથી આ ત્યોહાર મનાવો. બીજી તરફ માટીની મૂર્તિને લઈને પણ સુરતીઓ જાગૃત થયા છે. આ વર્ષે પીઓપીની મૂર્તિ કરતાં માટીની મૂર્તિની સ્થાપનામાં વધારો જોવા મળ્યો છે. લોકોએ પણ સામેથી આગળ આવીને અન્ય લોકોને પણ માટીની મૂર્તિની સ્થાપના કરવા અપીલ કરી છે. માટીની મૂર્તિ એટલે ભગવાનના અમારો વિશ્વાસ હોય એટલે પીઓપીની માટીની પીઓપીની સ્થાપના નહીં કરતા એના કરતાં માટી માટીના ગણપતિ સ્થાપના કરો આમાં મતલબ આસ્થિકતા વધારે હોય એમ પ્રકૃતિને અને નુકસાન ન થાય. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરતમાં મહિલા ડેન્ટિસ્ટની ગણેશ ભક્તિ વિશે તમે સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ જશો. મહિલા ડેન્ટિસ્ટ જેટલી સારી રીતે પોતાના દર્દીઓનું સારું કરે છે તેટલી જ રીતે મહેનતથી તેણે 1, 2, 3 નહીં કુલ 108 તરબૂજમાંથી ગણપતિ અને તેમના નામ લખ્યા છે. સૌથી અગત્યની વાત તો એ છે કે આ તરબૂજને વિસર્જિત પણ અનોખી રીતે કરવામાં આવશે. આ 108 તરબૂજ ગરીબોમાં વહેંચી દેશે જેના કારણે ગરીબોને ભોજન મળી રહેશે. સુરતના લોકો અદિતિને ડેન્ટિસ્ટ તરીકે ઓળખે છે, પરંતુ તે એક સારી ડેન્ટિસ્ટની સાથે ગણેશ ભક્ત અને આર્ટિસ્ટ પણ છે. આ વખતે ગણેશ ચતુર્થી પર અદિતિએ ખાસ પહેલ કરી છે જેને સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જશે. અદિતિએ 108 તરબૂજ પર બાપાની વિવિધ કૃતિઓ બનાવી છે, સાથે જ બાપાના વિવિધ નામો પણ તરબૂજ ઉપર લખ્યા છે જેથી લોકોને બાપાના વિવિધ રૂપો વિશે પણ માહિતી મળે છે. આ તમામ તરબૂજને બે સ્ટેન્ડ ઉપર એ રીતે રાખવામાં આવ્યા છે કે જેમાંથી બાપાની એક અલગ જ આકૃતિ જોવા મળી રહેશે. मुझे हर साल कुछ नया करने की इच्छा रहती है. पिछले साल मैंने कोकोनट लीव से गणेशा बनाए थे जो कि बाद में खाद की तरह काम आए थे. इस साल मुझे कुछ ऐसा करना था जो प्रसाद के रूप में मैं बांट सकूं, इसलिए मैंने वाटरमेलन चूज़ किया और उसके 108 वाटरमेलन पे 108 गणेश जी के विभिन्न नाम और उनके विभिन्न चित्र बनाए हैं जो एक दिन की स्थापना के बाद अंडर प्रिविलेज के बच्चों को बांटे जाएंगे और ये बनाने में मुझे 2 दिन और 1 रात लगा है. ભગવાન સબ જગહ હૈ, હમે પ્રકૃતિ સે હી ઇન્સ્પાયર હોકે હમ ગણેશજીની મૂર્તિ બના સકતે હૈ, હમે પીઓપી કી મૂર્તિ લાને કી કોઈ જરૂરત નહીં હૈ. વોટરમેલન મુજે ઇસલિયે મેને સારે ફ્રૂટ્સ ટેસ્ટ કિયે ઓર વોટરમેલન મેને ઇસલિયે સિલેક્ટ કિયા ક્યુંકિ યે ગ્રીન હૈ ઓર ઇસકી હી સ્કિન સબસે મોટી હોતી હૈ જિસ પે મેં કાર્વ કર સકતી હું ઓર યે ઝ્યાદા દિન તક રહે સકતે હૈ. પરેશાની ये हुई कि तरबूज मुझे कम टाइम में, क्योंकि तरबूज को सेफ रखना भी उतना ही ज़रूरी था, इसलिए मुझे कम टाइम में दिन रात एक करके मुझे उसको बनाना रहा. अगर ये 108 दिन लगाती तो बहुत आसान काम होता, पर ये 108 मैंने जो 2 दिन और 1 रात में किया है वो मेरे लिए बहुत कठिन था. मैं यही कहना चाहूँगी कि गो ग्रीन एंड प्लीज़ आप पीओपी की मूर्तियाँ नहीं लाइए, आप ખુદ અપને ક્રિએશન સે કુછ ભી ગણેશજીની મૂર્તિ બના સકતે હૈ. આજ રોજ જ્યારે બાપાની દરેક ભક્તો દ્વારા વિધિપૂર્વક પૂજન અર્ચન કરી સ્થાપના કરી છે, ત્યાં સુરતની આર્ટિસ્ટ અને ડેન્ટિસ્ટ દ્વારા ગ્રીન ગણેશાની સ્થાપના કરવામાં આવી છે. 108 તરબૂજ વડે દુંદાળા દેવના અલગ નામો સહિત વિગતવાર અહીં સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે આ તમામ 108 તરબૂજને વિસર્જન વેળાએ ગરીબોને વેચી દેવામાં આવશે જેના કારણે તરબૂજ પણ ના બગડે અને ગરીબોને ભોજન મળી રહેશે. અહીંયા 108 તરબૂજના ગણપતજી વિરાજમાન કરવામાં આવે છે અને અહીંયા ગણપતજીની અલગ અલગ રીતે તરબૂજમાં અંકિત કરેલા છે અને 108 નામ પણ તરબૂજ માટે અંકિત કરેલા છે ને આ કાર્યક્રમ ડૉક્ટર અદિતિબેને કરેલું છે અને બહુ સરસ કામ કર્યું છે કે અત્યારે પીઓપી મૂર્તિ બધી ચાલે છે એનાથી સારું કે આ તરબૂજવાળા 108 ગણપતજી બિરાજમાન કરાવેલા છે ને પછી આ 2 દિવસ માટે છે, પછી ત્યાં આ બધા વિસર્જન ગરીબ બચ્ચોમાં અર્પિત કરવામાં આવશે. પીઓપીની પ્રતિમાના કારણે પર્યાવરણને થતા નુકસાનને લઈને હવે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા જોવા મળી રહી છે. તે જ કારણ છે કે સુરતની ડેન્ટિસ્ટ અને આર્ટિસ્ટ અદિતિ મિત્તલે પણ આ પહેલને સમાજ સુધી પહોંચાડવાની એક નેમ છેડી છે જે સૌ કોઈ લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર તો બન્યું છે, સાથે લોકોમાં જાગૃતતા લાવવાનું પણ કામ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. આજે ગણેશ ચતુર્થી એટલે કે વિઘ્નહર્તા ગણેશજીનો જન્મદિવસ છે.
આજથી 10 દિવસ સુધી બાપાનું સ્થાપના કરવામાં આવી છે. સુરત શહેરમાં 70,000થી વધુ શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપના કરવામાં આવી છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં હીરા વેપારીના ઘરે અમૂલ્ય નેચરલ ડાયમંડવાળા શ્રીજીના દર્શન કરી સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ગણપતિ બાપ્પા મોરિયા તમામ દેવોમાં જેની સૌપ્રથમ પૂજા થાય છે તેવા દુંદાળા દેવ ગણેશજીના મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. સતત 10 દિવસ સુધી ભક્તો દ્વારા ગણેશજીની રોજ પૂજા આરાધના કરવામાં આવશે અને 10 દિવસ બાદ 14ના દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારના દાન ગીગેવ સોસાયટીમાં રહેતા હીરાના વેપારી સાથે સંકળાયેલ રાજેશભાઈ પાંડવના ઘરે અમૂલ્ય નેચરલ ડાયમંડમાં સાક્ષાત બાપાના દર્શન થયા છે. આ ગણપતિ બાપાની ખાસિયતની વાત કરીએ તો ઈસવીસન 2005માં રાજેશભાઈ જ્યારે હીરાની દલાલી કરતા હતા તે સમયે આ ડાયમંડ તેમની પાસે આવ્યું હતું. ત્યારે રાજેશભાઈએ આ ડાયમંડમાં સાક્ષાત બાપાના દર્શન થયા હતા, જેથી તેઓએ પરિવારને આ બાબતે વાત કરી તો પરિવારજનોએ ડાયમંડને ઘરે રાખી મૂકવા રાજી થઈ ગયા. સતત 13 વર્ષથી રાજેશભાઈ આ ડાયમંડ સ્વરૂપે નેચરલ ગણપતિ બાપાને ગણેશ ઉત્સવ દરમિયાન પોતાના ઘરે જ સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી બાપાની પૂજા અર્ચના કરવામાં આવે છે. સહેજ પણ કચાશ તેઓ પૂજા અર્ચનામાં રાખતા નથી. બાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડે છે. રાજેશભાઈએ જણાવ્યું કે ભગવાનની કિંમત રૂપિયામાં ના આંકી શકાય, પરંતુ જ્યારે 2016માં તેઓ સ્પાર્કલમાં પણ ભગવાનના સ્વરૂપ આ ડાયમંડને મૂકવામાં આવ્યો, સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડાયમંડની કિંમત 500 કરોડથી પણ વધુ અંકાય તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સમગ્ર વિશ્વમાં પ્રથમ આવા નેચરલ સ્વરૂપ ધરાવતા ગણેશજી હોવાનો તેઓ દાવો પણ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે બાપ્પાની કૃપા હંમેશા અમારા પર રહે છે. તેઓના આશીર્વાદથી અમે લોકો કોઈ પણ કલેશ વગર સંયુક્ત કુટુંબમાં જ વર્ષોથી રહીએ છીએ અને આગળ પણ બાપ્પાના આશીર્વાદ બન્યા રહે તેવી પ્રાર્થના પણ કરીએ છીએ. 10 દિવસ પૂજા કર્યા બાદ બાપ્પાને અમે સાચવીને એક જગ્યા પર મૂકી દઈએ છીએ. ગણેશજીના સ્વરૂપમાં આ ડાયમંડ 27.74 કેરેટ છે. આમ સુરત શહેરમાં આવા અનોખા બાપાના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી છે. એવા આ ડાયમંડના કુદરતી આકારના છે, કુદરતી આકારના છે અને સંપૂર્ણ આકાર છે અને જમણી સૂનના છે અને આ પારદર્શક ગણપતિ છે. અમે દલાલી કરતા હતા તો દલાલી કરતા કરતા આ હીરો અમારા ધ્યાનમાં આવ્યો તો અમે ઘરે બતાવીને પછી અમે ખરીદી લીધો. અમને મનમોહક જે કુદરતી આ ગણપતિ જે દાદા છે એને અમારા ઘરે આવવાનું હશે કે જીવવાની જોગ જે હોય તો પણ અમને અંદરથી સ્પૂર્ણા થઈ કે આ હીરો ગણપતિ આકારનો છે. તો અમે પછી ઘરે લાવી બધાને બતાવ્યો અને પછી અમે આ ખરીદી લીધો અને ખરીદી લીધા પછી અમે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની અંદર આની ખરાઈ કરાવી તો એક જ પીસ છે, અનમાઉન્ટેડ છે, એટલે મતલબ કે આને કંઈ કરેલું નથી, ઓરિજિનલ કુદરતી આકારના આ ગણપતિ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ઉકાઈ ડેમમાં પાણીની આવક ફરી એક વખત વધી ગઈ છે. ઉકાઈ ડેમમાં 1 લાખ પાણીની આવક સામે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ઉકાઈ ડેમની સપાટી 339.78 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ફરી વરસાદે જોર પકડ્યું છે. બીજી તરફ હથનોર ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડતા ઉકાઈ ડેમમાં પાણીની આવક 1,27,000 ક્યુસેક થઈ છે, જેથી તાપી નદીમાં હાલ તંત્ર દ્વારા 1,43,511 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 339.78 ફૂટ નોંધાઈ છે. હથનોર ડેમની સપાટી 211.37 મીટર નોંધાઈ છે. વિતેલા 36 કલાકમાં ઉકાઈ ડેમના કેચમેન્ટ અને રેનગેજ સ્ટેશનોમાં કુલ 320 મીમી વરસાદ નોંધાયો છે. ઉકાઈમાંથી પાણી છોડવાની માત્રા વધારવામાં આવતા તાપી નદીનું સ્તર વધ્યું છે. કોઝવીની સપાટી વધીને ફરી એક વખત 7 મીટરને પાર કરી ગઈ છે. તો બીજી તરફ તાપી નદી પણ 2 કાંઠે વહેતી થઈ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરત શહેરને જેણે હીરાની ચમક આપી તે જ સુરત શહેરમાં રત્ન કલાકારોની હાલત દિવસે ને દિવસે બદથી બદતર બની રહી છે. સુરતના કતારગામ વિસ્તારમાંથી વધુ 450 જેટલા કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે. કંપની ખોટમાં જતી હોવાનું જણાવી રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે રત્ન કલાકારો બેકાર બન્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી ઇમ્પેક્ટમાં 2 દિવસ અગાઉ 250 કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા હતા, ત્યારે વધુ 450 જેટલા કારીગરોને છૂટા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. કારીગરોએ જણાવ્યું હતું કે કંપનીના માલિક દ્વારા કંપની ખોટમાં જતી હોવાનું જણાવી છૂટા કરી દેવામાં આવ્યા છે. હવે તેઓ પાસે કોઈ રોજગાર નથી તો ઘર કેમ ચલાવવું, બાળકોની ફી કેમ ભરવી વગેરે જેવા પ્રશ્નો ઊભા થયા છે. આ ઉપરાંત કારીગરોએ દિવાળી સુધીનો પગાર આપવાની માંગ કરી હતી, પરંતુ કંપનીના માલિકે તે માંગ પૂરી પણ નથી કરી.
હું ગોધાણી ઇમ્પેક્સમાં 10 વર્ષથી કામે બેહું છું, 10 વર્ષથી કામ કરું છું. આજે અમને એણે છૂટા કરી દીધા. એણે કીધું કે હવે તમે તમારી રીતે જગ્યા ગોતી લેજો. અત્યારે કોઈ ડાયમંડ કંપનીમાં કોઈ બેહારતું નથી, બરાબર છે? તો આજે લગભગ 450 જેવા કારીગરોને છૂટા કરી દીધા છે અને અત્યારે કોઈ કારીગરને બેહારતું નથી, બરાબર છે? તો આ બધા પરિવાર બધા રોડ ઉપર આવી ગયા છે. આજે 450 લોકોને છૂટા કર્યા છે. અમે ગોડાની ઇમ્પેક્સમાં કામ કરતા વાસ્તા દેવી રોડ સુમુલડેરી રોડ વાસ્તા દેવી ઉપર કામ કરતા. આજે અમે 10 વર્ષથી જોબ કરીએ તાગરી, પણ અત્યારે અમને છૂટા કરી દેવામાં આવ્યા છે. અમને કાંઈ વળતર કશું આપ્યું નથી ને કંઈ અમને જવાબે હરકો દેતા નથી. હવે આ સમયમાં અમારે જવું કા? આ સમયમાં અમારે જ્યાં ઘડી બી અમે ફોન કરીને પૂછીએ છીએ ત્યાં ઘડી બધી જગ્યા નથી. અત્યારે ડાયમંડનું બહુ ડીમ થઈ ગયેલું છે, પણ આ સેટ અત્યારે અમારે આજે 10-10-15 વર્ષથી અમે લોકો નોકરી કરીએ છીએ, પણ અમને કાંઈ આપવા રાજી નથી. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ઉધનાથી ગણેશ પ્રતિમા લઈ નીકળેલ એક મંડળની શ્રીજી પ્રતિમા હાઈટેન્શન વાયરને અડી જતા સ્પાર્ક થયા બાદ પ્રતિમામાં આગ ભભૂકી ઉઠી હતી. પ્રતિમાનું ડેકોરેશન ભડકે વળતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યાંથી તેઓ ગણેશ પ્રતિમા લઈ ગોલવાડ જતા હતા. સિંહ પર સવાર અંબા માતાના હાથમાં ગણેશજીની પ્રતિકૃતિવાળી શ્રીજી પ્રતિમા લઈને તેઓ ઉધના તરણ કુંડ સામે સમિતિની સ્કૂલ પાસે પસાર થતા હતા, ત્યારે અંબા માતાની પ્રતિમાનું મુગટ હાઈ ટેન્શન લાઇટને અડી ગયું હતું, જેથી સ્પાર્ક થતા પ્રતિમાનો શણગાર સળગી ઉઠ્યો હતો. સિંહની કેશવાળી તેમજ માતાજીનો શૃંગાર સળગવા માંડતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં પ્રતિમાનો શૃંગાર બળીને ખાક થઈ ગયો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ ઈજા થઈ ન હતી. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરતના યુવરાજ નામના યુવક દ્વારા રાફેલ થીમ પર એક કંકોત્રી બનાવવામાં આવી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. વાયરલ થયેલી સુરતની યુવકની કંકોત્રીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રભાવિત થઈને વખાણ કરતા એક શુભેચ્છા પત્ર લખી શુભકામનાઓ પણ પાઠવી હતી. હાલ આ વેડિંગ કાર્ડને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. સુરતમાં રહેતા અને આઈઆઈટી કોચિંગ ચલાવનાર યુવરાજ પોખરણાના લગ્ન સાક્ષી અગ્રવાલ સાથે 22 જાન્યુઆરીના થયા હતા. તેમની કંકોત્રીમાં યુવરાજ અને સાક્ષી લગ્ન સમારંભમાં 2019માં નરેન્દ્ર મોદીને વોટ આપીને વિજયી બનાવવા અપીલ કરી હતી. જો મહેમાનો આમ કરશે તો એ તેમના માટે લગ્નની ભેટ સમાન હશે. આ મામલે યુવરાજે તેના ટ્વિટર એકાઉન્ટ ઉપર ટ્વીટ કરીને પણ લોકોને અપીલ કરી હતી. યુવરાજે પીએમ મોદીને વોટ કરવા માટે અપીલ કરવાની સાથે આમંત્રણ પત્રિકામાં પાછળના ભાગમાં રાફેલ વિવાદ અંગેની કહાની 2 રાફેલ યુદ્ધ વિમાનોની તસવીર સાથે છાપી હતી. સંસદમાં નિર્મલા સીતારમણ દ્વારા રાહુલ ગાંધીને આપવામાં આવેલા જવાબને પણ લખવામાં આવ્યું હતું. રાફેલ થીમ પર બનાવવામાં આવેલ વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી, જેથી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં ઇન્ડિયા મોસ્ટ વાયરલ વેડિંગ કાર્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. વધારે વાયરલ થવાના કારણે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માટે પણ અપીલ કરવામાં આવી હતી. હાલ જ મોસ્ટ વાયરલ વેડિંગ કાર્ડનું સર્ટિફિકેટ લંડનથી મોકલવામાં આવ્યું છે. વેડિંગ કાર્ડને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવાથી ખૂબ જ ખુશ છે. इस साल जनवरी 2019 में हमारी शादी हुई थी और हमने शादी के कार्ड पे जो मुद्दा उठाया था राफाल डील का मुद्दा उठाया था और एक पूरा पन्ना राफाल पे लिखा था. अब वो फेसबुक हो ट्विटर हो घूमते घूमते इतना वायरल हो गया जो हमने सोचा भी नहीं था और इतना प्रेजेंस उसका बढ़ गया कि मीडिया सोशल मीडिया प्रिंट मीडिया टीवी इंटरनेट हर जगह वायरल हो गया और पहुँचते पहुँचते नमो ऐप से लेके पीएमओ तक पहुँच चुका वो और काफ़ी कवरेज हुई. इतना वायरल हुआ कि सपने में नहीं सोचा था हमने. और फिर होते होते इतना प्रेजेंस उसका मिला कि हमने एक वर्ल्ड रिकॉर्ड क्लेम किया. मोस्ट वायरल वेडिंग कार्ड वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स लंदन स्थित है, वहाँ हमने क्लेम किया मोस्ट वायरल वेडिंग कार्ड. जो भी प्रमाण हमारे पास उपलब्ध थे हमने सब उनके समक्ष रखे और बस अभी कुछ दिनों पहले ही हमें वो खिताब मिल चुका है. मोस्ट वायरल वेडिंग कार्ड का खिताब वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स लंदन से हमें प्राप्त हो चुका है. ब्यूरो रिपोर्ट, इंडिया न्यूज, गुजरात, सूरत. આ હતા હીરાનગરી સુરત શહેરના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે આપ જોડાયેલ રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે. નમસ્કાર.